जय हिंद विद्यार्थीओ, आपने अभ्यास करी रहा है धोरण 10 मैथ्स में चैप्टर नंबर 10 वर्तुर। वर्तुर चैप्टर में तुम्हारी पास पहला बे भागना वीडियो आ गया है। तो बे वीडियो में आप वर्तुर ने लागू पड़ता जे कई पण बेसिक परिणाम है सीखी लीधा है। हवे विद्यार्थी आज तीजा भागनो वीडियो है तेमां एज परिणामों ने कंटीन्यू करीशुं। तो लास्ट वीडियो में आप 10 सुधीना परिणाम जोया था, 1 થી 10 सुधीना परिणाम। फर्स्ट वीडियो में आप अमुक अगत्यनी व्याख्या ने वर्तुर विषयना कॉन्सेप्ट जोया। विद्यार्थियों पहलो ने बीजा भागनो वीडियो तमारो हजी पण जोवानो बाकी होय तो तमे अहीं एक आई बटन आपेलू छे तेना पर क्लिक करीने ते वीडियो ने जोई शकशो। तो हवे विद्यार्थियों आपणे आ त्रीजा भागना वीडियो की शुरुआत करिए। तो तमने वात करी ते प्रमाणे के त्रीजा भागना वीडियो में आज वर्तुर चैप्टर है एना जे कई पण अगत्यना परिणाम के जे तमे धोरण 9 में शीख्या ते परिणाम ने आपणे कंटीन्यू करीए छे। तो लास्ट वीडियो में जे 10 परिणाम शीखेला त्यांथी आपणे आगळ वधीए। तो 11मुं परिणाम, तो आज 11मुं परिणाम है तेमां आपणे एक सूत्र मळे छे। आ सूत्र ने बराबर समझिए अने मगज में फिट करिए मोरे करिए। तो विद्यार्थियों परिणाम शुं कहे छे, वर्तुळના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે। વિદ્યાર્થીઓએ ખૂણાની વાત કરી છે, બે ખૂણાની વાત કરી। હવે એ જે બે ખૂણા છે તે ચાપ દ્વારા બને છે, એટલે કે વર્તુળના ચાપે આંતરેલા ખૂણા। વર્તુળનો ચાપ એ બે જગ્યાએ ખૂણો બનાવે છે, એમાં એક ખૂણો કેન્દ્ર આગળ બને છે અને બીજો એક ખૂણો તો વર્તુળના બાકીના ભાગ પરના કોઈ એક બિંદુ આગળ બીજો એક ખૂણો બને છે। તો પરિણામ કંઈક એવું છે કે કેન્દ્ર આગળ જે ખૂણો બને તેનું માપ એ વર્તુળના બાકીના ભાગ પર જે બિંદુ હોય છે તે ખૂણાનું જે માપ હોય તેના કરતાં બમણું હોય છે। આપણે આકૃતિમાં સમજીએ તો આ વર્તુળ છે, માની લો કે આ છે વર્તુળનું કેન્દ્ર ઓ। હવે વિદ્યાર્થીઓ ચાપ એટલે આપણે યાદ કરીએ તો વર્તુળ પર તમે કોઈ પણ બે બિંદુ મૂકી દેવું, કોઈ આખા વર્તુળ પર, વર્તુળ પર એટલે આ વર્તુળની જે આ કિનારી દેખાય તેના પર મૂકવાનું અને બે ભિન્ન બિંદુ લેવાના। તો આપણે આ રીતે બે ભિન્ન બિંદુ લઈએ, અહીંયા એ નામ આપીએ, અહીં બી નામ આપીએ। તો આ બે બિંદુને લીધે વર્તુળના બે ટુકડા પડી ગયા, આ નાનો ટુકડો છે અને આ મોટો ટુકડો છે। તો આ બંને ટુકડાને ચાપ કહેવાય, આ વસ્તુ આપણે પહેલા વિડીયોમાં શીખેલા। અને લઘુચાપ કહેવાય ઉપન અને ગુરુચાપ કહેવાય। તો અત્યારે આપણે લઘુચાપ માટે સમજીએ। નોર્મલી તમને વિદ્યાર્થીઓ ચાપ શબ્દ વાપરવામાં આવે તો તમારે લઘુચાપ સમજીને ચાલવાનું, બરાબર? તો આપણે લઘુચાપ એ બીને ધ્યાનમાં લઈને સમજીએ। તો આ પરિણામ એવું કહે છે કે આ જે ચાપ એ બી છે તે કેન્દ્ર ઓ આગળ જે ખૂણો બનાવે, એટલે કે આ જે ખૂણો છે તે ખૂણો એ ચાપ એ બીએ, કયા ચાપે? ચાપ એ બીએ કેન્દ્ર ઓ આગળ બનાવેલો ખૂણો છે, એટલે કે ખૂણો એ ઓ બી। તો પરિણામ એવું કહે છે કે આ કેન્દ્ર આગળ જે ખૂણો ચાપ એ બી બનાવે છે ને તે ખૂણાનું માપ તે વર્તુળના બાકીનો ભાગ, વિદ્યાર્થીઓ આ ચાપવાળો આ જે ભાગ છે તે સિવાયનો બાકીનો ભાગ, તો આ ચાપવાળા ભાગને ઢાંકી દેવો આટલા ભાગને। તો આ તમને જે ઉપરનો ભાગ દેખાય છે ને તેને વર્તુળનો બાકીનો ભાગ કહેવાય। તો આ બાકીના ભાગ પર તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં એક બિંદુ મૂકી દેવો, તમને અહીં ઈચ્છા થાય તો અહીં મૂકાય, અહીં મૂકાય, જ્યાં ઈચ્છા થાય ત્યાં। તો અત્યારે આપણે સારી રીતે સમજી શકીએ પરિણામને તે રીતે એકદમ ઉપર માથા પર એક બિંદુ મૂકીએ। વિદ્યાર્થીઓ જરૂરી નથી કે બિંદુ અહીં જ મૂકવાનો, બાકીનો ભાગમાં તમને આટલો જે ભાગ દેખાય છે તે ભાગ પર તમને જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં તમે બિંદુ મૂકી દેજો બાકીના ભાગ પર, એટલે આ ચાપ સિવાયનો ભાગ તમે પછી આ ચાપ પર બિંદુ મૂકી શકવાના નથી। તો આ બિંદુને અત્યારે ધ્યાનમાં લઈએ અને એ બિંદુ અહીંયા બિંદુ સી તરીકે લીધું છે। તો બાકીના ભાગ પરનું તમે જે બિંદુ લીધું તે બિંદુ આગળ ચાપ એ બીએ આંતરેલો ખૂણો કેટલો, તો આ બિંદુ એ અને બીને સી સાથે જોડી દેવો। તો બિંદુ સીને એ સાથે જોડ્યું, સી સાથે બીને જોડી દીધું, તો આ જે ખૂણો એ સી બી, એટલે કે આ જે ખૂણો દેખાય છે તેને વર્તુળના બાકીના ભાગ આગળ બનતો ખૂણો કહેવાય, બરાબર? તો એ જે ખૂણો એ સી બી છે, તો પરિણામ એવું કહે કે કેન્દ્ર આગળ જે ખૂણો બને છે તેનું માપ એ વર્તુળના બાકીના ભાગ પર જે ખૂણો બને તેના કરતાં બમણું હોય છે। આ ખૂણો એ આનો બમણો છે, બરાબર? કેન્દ્ર આગળ બનતો ખૂણો એ ઉપર જે ખૂણો બને તેનો બમણો છે, એટલે ઉપર જે ખૂણો બને છે તે છે ખૂણો એ સી બી, અને તેનું બમણું કરીએ, બમણું ખૂણો એ સી બીનું ડબલ, બમણું એટલે એનું ડબલ કરીએ, બે વડે ગુણી નાખીએ, તો આ કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ આવી જાય। ઓકે વિદ્યાર્થીઓ, તો તમારે આ વસ્તુને મોડે કરવાની છે। તો વિદ્યાર્થીઓ એટલે કે તમે શોર્ટકટમાં સમજો કે તમને આ ખૂણો મોટો લાગે છે, જરાક પહોળાઈ વધારે છે, ઉપરનો ખૂણો જરાક સાંકડો લાગે છે, તો તમે અન્ડરસ્ટેન્ડિંગ આ રીતે પણ કરી શકો કે આ ખૂણો મોટો છે, આ નાનો છે, તો નાનાનો બમણું કરીએ તો મોટો આવે, આ રીતે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ કરો। કેન્દ્ર આગળનો ખૂણો મોટો,
વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ આગળનો ખૂણો નાનો, તો નાનાનો બમણો કરવાથી મોટો આવી જાય છે. અને કંઈક આવું પણ કહી શકાય કે મોટા એટલે કેન્દ્ર આગળના મોટા ખૂણાનું અડધું કરીએ તો ઉપરનો નાનો ખૂણો આવી જાય. એટલે કે તમને ખૂણો એસી બીનું માપ શોધવા કહે દાખલામાં, તો ખૂણો એસી બીનું માપ શોધવાનું આવે તો તમારે આ જે ખૂણો એઓ બી છે તેનું અડધું કરી દેવો, એટલે ખૂણો એઓ બીના છેદમાં બે. તો આનું અડધું કરીએ તો ઉપરનો ખૂણો આવે, ઉપરનાનું ડબલ કરીએ તો કેન્દ્ર આગળનો ખૂણો આવે. ઓકે વિદ્યાર્થીઓ, તો પહેલી આકૃતિમાં જે વસ્તુ દર્શાવી છે તે જ વસ્તુ અહીંયા લખેલી છે, બરાબર. અહીંયા સરસ એક આકૃતિ છે અને આ જે આકૃતિ છે તેમાં ઓ કેન્દ્ર છે, ખૂણો એ ઓ બી એ ચાપ એ બી એ, કયા ચાપે, ચાપ એ બી એ કેન્દ્ર ઓ આગળ બનાવેલો ખૂણો છે. ખૂણો એ ઓ બી એ ચાપ એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો છે. હવે આ જે ચાપ એ બી છે તે ચાપ એ બી ચાપ સિવાયના વર્તુળના બાકીના ભાગ પર કોઈ એક બિંદુ સી આગળ ખૂણો એસી બી આંતરે છે. ખૂણો એસી બી એ ચાપ એ બી એ વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ સી આગળ આંતરેલો ખૂણો છે. તો પરિણામ એવું કહે છે કે આ જે ખૂણો કેન્દ્ર આગળનો છે એટલે કે ખૂણો એ ઓ બી આ જે ખૂણો છે તે ઉપર જે ખૂણો એસી બી દેખાય છે તેનો ડબલ. અને બિંદુ સી જરૂરી નથી કે એકદમ માથા પર જ લેવાનું, તમે કોઈ પણ જગ્યાએ અહીં પણ બિંદુ સીને લઈ શકો અને આ રીતે પણ તમે ખૂણો બનાવી શકો. તો આનું ડબલ કરીએ તો આવી જ જવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલું પરિણામ છે, મગજમાં ફિટ કરી નાખજો. આ સૂત્ર ગોખવાનું નથી, મગજમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે કે ઉપરનાનું ડબલ કરીએ તો કેન્દ્રવાળો ખૂણો આવે, કેન્દ્રવાળાનું અડધું કરીએ તો ઉપરનો ખૂણો આવી જાય, આટલું જ યાદ રાખવાનું છે, બરાબર. હવે વિદ્યાર્થીઓના પછી 12મું પરિણામને આપણે ધ્યાનમાં લઈએ. તો વર્તુળના સમાન વૃત્તખંડના ખૂણા સમાન હોય છે. વિદ્યાર્થીઓ, સમાન વૃત્તખંડ, વૃત્તખંડ એટલે કે વર્તુળનો ખંડ. જુઓ વિદ્યાર્થીઓ, તમે ચાપ એ બીને જુઓ. ઓકે વિદ્યાર્થીઓ, આ જે ચાપ એ બી છે તે ચાપ એ બી સિવાયનો વર્તુળનો જે ભાગ દેખાય ને આટલો ઉપરનો ભાગ, તે ઉપરના ભાગને લોકોએ વૃત્તખંડ કીધો. વૃત્ત એટલે વર્તુળ અને ખંડ એટલે ટુકડો, વર્તુળનો ટુકડો એને કહેવાશે વૃત્તખંડ. તો આ જે ચાપ એ બી છે તે ચાપ એ બી સિવાયનો ઉપરનો જે ટુકડો દેખાય તે ઉપરનો ટુકડો વૃત્તખંડ છે. અને આ વૃત્તખંડમાં તમે કોઈ પણ બે ખૂણા બનાવો અને ખૂણા એ આ ચાપ એ બી સાથે લાગુ પડતા ખૂણા, એટલે કે એ અને બી બિંદુમાંથી પી બિંદુ સાથે જોડાતો ખૂણો અને આ જ એ અને બી બિંદુમાંથી ક્યૂ સાથે જોડાતો ખૂણો, તો આ બંને ખૂણાને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. વર્તુળના સમાન વૃત્તખંડના ખૂણા સમાન, એટલે કે આ ખૂણો એ પી બી, ખૂણો કયો છે, ખૂણો એ પી બી અને ખૂણો એ ક્યુ બી, આ બે ખૂણા સમાન વૃત્તખંડના ખૂણા છે, સમાન વૃત્તખંડના ખૂણા. તો આ પરિણામ એવું કહે કે જો આ બંને ખૂણા સમાન વૃત્તખંડમાં હોય તો આ બંને ખૂણા સમાન થશે. ઓકે વિદ્યાર્થીઓ, આકૃતિમાં સમજીએ. તો જુઓ, આ છે વર્તુળનું કેન્દ્ર, ચાપ માટે તમારે બે બિંદુ લેવા પડે અને એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ. તો વિદ્યાર્થીઓ, નીચેનો જે લઘુચાપ એ બી છે તેના પર તમારે કોઈ પણ બિંદુ નથી લેવાનું, પરંતુ ઉપરનો જે ગુરુચાપ એ બી છે તેને આપણે વૃત્તખંડ કહીએ, એટલે કે વર્તુળનો ટુકડો કહીએ. તો તે ટુકડા પર તમારે જ્યાં બિંદુ લેવું હોય ત્યાં આ રીતે બે બિંદુ લઈ લો, જ્યાં પણ તમને ઈચ્છા થાય ત્યાં આ રીતે બે બિંદુ લઈ લો. તો બિંદુ, આ બિંદુને પી નામ આપીએ અને ક્યુ નામ આપીએ. તો આ જે ચાપ એ બી છે તેને પી બિંદુ આગળ બનાવેલો ખૂણો, એટલે કે ખૂણો એ પી બી. હવે જરૂરી નથી કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ જ જાય, ન પણ થાય. આમાં આ આકૃતિમાં મેં એ રીતે સેટ કર્યું કે જેથી આ જે લીટી છે તે કેન્દ્રમાંથી ન જાય, અમુકવાર જતી પણ રહી. તો બિંદુ પી આગળ ચાપ એ બી એ બનાવેલો ખૂણો જે તમે જોઈ શકો છો, ખૂણો એ પી બી. ઓકે વિદ્યાર્થીઓ, અને બિંદુ ક્યુ આગળ પણ આ જે ચાપ એ બી છે તે ખૂણો બનાવે છે અને તે છે ખૂણો એ ક્યુ બી, એટલે એ અને બીને ક્યુ સાથે જોડી દીધા, તો ખૂણો એ ક્યુ બી. તો આ બંને ખૂણા વિદ્યાર્થીઓ એક જ વૃત્તખંડના છે, વર્તુળના એક જ બાજુના ટુકડાના છે. તો પરિણામ એવું કહે કે આ બંને ખૂણા જો એક જ વૃત્તખંડના હોય તો તે બંને ખૂણાના માપ સમાન, એટલે કે ખૂણો એ પી બી બરાબર ખૂણો એ ક્યુ બી. ઓકે વિદ્યાર્થીઓ, ખૂણો એ પી બી અને ખૂણો એ ક્યુ બી એક જ વૃત્તખંડના ખૂણા છે, માટે આ બંને ખૂણા સમાન થાય. વિદ્યાર્થીઓ જો અમુક વાર શું થાય કે દાખલા, અત્યારે તો તમને સમજતી વખતે સમજ પડી જાય પણ દાખલા કરતી વખતે ખબર જ ન પડે કે આ એક વૃત્તખંડના ખૂણા છે કે નથી. તો એને માટેની એક સિમ્પલ ટેકનિક છે, તમારે ખાલી પહેલાં ચાપ પકડી લેવો કે આ ચાપ એ બી છે. હવે આના જે બે બિંદુ છે ને ત્યાં તમારે આંગળી મૂકી દેવાની અને તમારે કાંટો બિંદુ પી તરફ બંને આંગળીને ખસેડવાની છે અને બિંદુ ક્યુ તરફ બંને આંગળીને ખસેડવાની. તો એ અને બી બિંદુમાંથી આપણે બંને આંગળીને પી તરફ ખસેડીએ છીએ.
ओके तो आ जे खूणो बने छे ते खूणो एपी बी बराबर। तमे बे बिंदु लेवो अने ते बे बिंदु माथी निकटा बे खूणा शोधी नाखो। तो आ बे बिंदु माथी ए अने बी बिंदु माथी बे खूणा निकले छे अने ए मां पहेलो खूणो पी बिंदु आगर बने छे अने आ ज बे आंगरी माथी ए अने बी बिंदु पर मूकीने बीजो खूणो आपणे क्यू बिंदु पर जाय छे आ रीते। तो बंने आंगरीने क्यू तरफ खसेरो। तो आ जे खूणो छे ते खूणो एपी बी અને આ જે ખૂણો છે તે ખૂણો એ ક્યુ બી તે સમાન રૂપખંડના એટલે કે ઓળખવા માટે તમારે ખાલી આ બે આંગળીનો મદદ લેવાની છે। બંને બિંદુ પર આંગળીને મૂકો અને બે ખૂણા તરફ આંગળીને એક પછી એક ખેંચો તો આ પહેલા ખૂણા તરફ આ બીજા ખૂણા તરફ તો આ સમાન રૂપખંડના ખૂણા કે જે સમાન। ઓકે વિદ્યાર્થીઓ એના પછી 13મું પરિણામ સમજ્યા। અર્ધવર્તુળમાંનો ખૂણો કાટકોણ હોય છે વિદ્યાર્થીઓ। લોકોએ અર્ધવર્તુળની વાત કરી। અર્ધવર્તુળનો અર્થ એવો કે અર્ધવર્તુળમાં આપણે લઘુચાપ વાળો ટોપિક પહેલા વિડીયોમાં શીખેલા તેમાં પણ અર્ધવર્તુળની વાત આવેલી કે તમે વર્તુળનો એક વ્યાસ દોરી દેવો। વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા, કેન્દ્રને અત્યારે ઓ નામ આપીએ તો કેન્દ્ર ઓમાંથી આ એક જીવા પસાર કરી જેને નામ આપીએ આપણે એ બી। તો વ્યાસના લીધે વર્તુળના બે ભાગ થઈ ગયા, એક ઉપરનો ભાગ અને નીચેનો ભાગ। તો આ બંને ભાગ એ એક સરખા જ એક જેવા દેખાય એટલે કે વર્તુળના એક્ઝેક્ટ અડધા થઈ ગયા। તો ઉપરનો ભાગ અને નીચેના ભાગ આ જે આખું વર્તુળ છે તેમાં ઉપરના અને નીચેના ભાગને અર્ધ વર્તુળ કહેવાય, અર્ધ એટલે અડધું થઈ ગયું બરાબર। તો ઉપરનો ભાગ પણ એક અર્ધ વર્તુળ છે અને નીચેનો ભાગ પણ એક અર્ધ વર્તુળ છે। તો અત્યારે મેં ઉપરના ભાગને અહીંયા દોરેલો છે, જુઓ દેખાય આ વ્યાસ એ બી છે અને વ્યાસ પર જ એક્ઝેક્ટ સેન્ટરમાં વર્તુળનું કેન્દ્ર ઓ તમે જોઈ શકો છો અને ઉપરનો ભાગ એ અર્ધ વર્તુળ દર્શાવે છે। તો પરિણામ એવું કહે છે કે અર્ધ વર્તુળમાંનો ખૂણો કાટકોણ હોય વિદ્યાર્થીઓ। અર્ધ વર્તુળમાંનો ખૂણો એટલે તમારે એવા મિનિંગમાં સમજવાનું કે આ છેડા પરના જે બે બિંદુ છે એ અને બી તે બે બિંદુમાંથી આ જે અર્ધ વર્તુળ છે તેના પર કોઈ પણ એક બિંદુ મૂકી દો। માની લો કે તમને ઈચ્છા છે કે અહીંયા આપણે એક બિંદુ મૂકીએ જેને સી નામ આપી દેમ। તો આ બિંદુ સી સાથે એ અને બીને જોડો, બંને છેડાને જોડવાના ગમે ત્યાં નહીં, ઓ સાથે કે બીજા કોઈ સાથે નહીં। આ જે બે છેડા દેખાય છે બરાબર વ્યાસના બે છેડા બિંદુ એ અને બિંદુ બી તેને બિંદુ સી સાથે જોડો। તો વિદ્યાર્થીઓ આ જે ખૂણો બને છે આ જે ખૂણો તેને કહેવાય અર્ધ વર્તુળમાંનો ખૂણો। ઓકે વિદ્યાર્થીઓ મગજમાં ફિટ કરો કે અર્ધ વર્તુળમાંનો ખૂણો એટલે કે અર્ધ વર્તુળ પર તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં બિંદુ મૂકો અને ખૂણો દોરો। ખૂણો દોરવા માટે વ્યાસ પરના છેડાના બે બિંદુ એટલે કે વ્યાસના અંત્ય બિંદુની મદદ લો। તો પરિણામ એવું કહે કે અર્ધ વર્તુળમાંનો ખૂણો કાટકોણો જોઈ, તો આ ખૂણો કાટકોણ છે। તમે એક પરફેક્ટ અર્ધ વર્તુળ દોરો તમારી નોટબુકમાં અને આ જ રીતે એક ખૂણો બનાવો અને કોણ માપકથી માપી જુઓ, તમે જોઈ શકશો કે કાટખૂણો 90° ખૂણો બને છે। જો કદાચ તમે દોરતી વખતે થોડીક પરફેક્શન ઓછી રાખ્યો હોય, કદાચ આમ તેમ માપ ગયા હોય તો 90નો કદાચ 89 થશે કાં તો 91 થશે, પરંતુ 90ના કંઈ 100 કે 200 નહીં થશે। ઓકે વિદ્યાર્થીઓ 90° જરાક આજુબાજુ થઈ શકશે પણ ગેરંટી સાથે, કેમ કે તમે જો એક પરફેક્ટ અર્ધ વર્તુળની આકૃતિ બનાવીને મેં તમને કીધું તે રીતે આ એક ખૂણો બનાવશો તો 90નો, પછી તમે બિંદુ જ્યાં લેવતા તમને ઈચ્છા થાય કે અહીંયા બિંદુ લેવું છે બરાબર, તો અહીં બિંદુ લેવાથી હવે આ બિંદુને આપણે પી નામ આપીએ, તો બિંદુ પીને એ સાથે જોડીએ બી સાથે, તો આ પણ અર્ધ વર્તુળનો જ ખૂણો છે મેં વાત કરી તે પ્રમાણે કે અર્ધ વર્તુળમાં તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં આ રીતે એક બિંદુ લઈ લેવો, તો આ જે ખૂણો છે તે અર્ધ વર્તુળનો ખૂણો કહેવાય। તો પરિણામ એવું કહે કે આ ખૂણો બી કાટખૂણો, એટલે કે તમે અર્ધ વર્તુળમાં રીતે કોઈ પણ ખૂણો લેવો, એક કાટખૂણો બને માપી માપીને જોજો તમે કોઈ પણ ખૂણો। માની લો કે તમને અહીંયા એક બિંદુ લેવાની ઈચ્છા થઈ તો આ ખૂણો પણ વિદ્યાર્થીઓ કાટખૂણો જ છે, તમને અહીં ઈચ્છા થઈ છે તો આ જે ખૂણો તમે જુઓ એમ કાટખૂણો જેવું લાગે બી છે, હવે અઢળ આપણે આ પરિણામ નથી, બેઠું કાટખૂણો જેવું જ લાગે બરાબર વિદ્યાર્થીઓ। તમે કોઈ પણ આ રીતે ખૂણો લેવો એ કાટખૂણો થવાનો જ છે। તમે મસ્ત આવી એક ડિઝાઇનવાળી આકૃતિ દોરજો અને કાટખૂણાને માપવાનો, કાટખૂણા તો નહીં દરેક ખૂણાને માપવાનો પ્રયત્ન કરો, એ કાટખૂણા આવશે, કદાચ એક વધી જાય કે એક માપ ઘટી જાય એવું બની શકે છે, પરંતુ કે એકની જગ્યાએ 10 એટલે કે 90નું 100 ન થઈ જાય બરાબર। તો વિદ્યાર્થીઓ આ પરિણામ ખૂબ જ અગત્યનું છે, અત્યારે આપણે એક જ બિંદુ આકૃતિમાં દર્શાવ્યું છે જેથી તમે એક્ઝેક્ટ જોઈ શકો। તો આકૃતિમાં અર્ધ વર્તુળ પર બિંદુ સી મૂક્યું અને આ બિંદુ સી સાથે એ અને બીને જોડવાથી આ તમને જે ખૂણો દેખાય છે તે અર્ધ વર્તુળનો ખૂણો બને છે અને પરિણામ એવું કહે કે જો ખૂણો એ સી બી એ સી બી એ જો અર્ધ વર્તુળનો ખૂણો હોય તો પરિણામ એવું કહે કે આ ખૂણો કાટકોણ એટલે કે 90°નો ખૂણો એ સી બી બરાબર 90°। ઓકે વિદ્યાર્થીઓ તો ખૂબ જ સહેલું છે
એટલે અત્યારે આપણે ત્રણ પરિણામ જોઈ લીધા. આઈ હોપ કે તમે આ ત્રણ પરિણામને મોડે કરી નાખશો અથવા તો આ વિડીયો જોતાની સાથે તમને મોડે થઈ ગયા. તો આ ત્રણેય પરિણામને નોટમાં સારા અક્ષરે ઉતારી દેવો, એની પ્રેક્ટિસ કરો, થોડુંક લખી લખીને કરો, એને લાગુ પડતા કોઈ દાખલા, આ ત્રણ પરિણામના દાખલાની પ્રેક્ટિસ કરવી તો 9th ની ટેક્સ્ટબુક ખોલો, તેમાં તમને દાખલા દેખાશે. ઓકે વિદ્યાર્થીઓ, તો તમે લખી લેજો અથવા તમારો સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ, વર્તુળ વિશેના જે કંઈ પણ અગત્યના પરિણામ છે, એટલે કે કંઈક આપણે 13 પરિણામ જોયા, 13 કે 14 પરિણામ જોયા, તે પરિણામો જોયા બાદ હવે આપણે એક છેલ્લી વ્યાખ્યા શીખીશું, ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા. અને તે વ્યાખ્યા પછી એ જ ચક્રીય ચતુષ્કોણના બે પરિણામને શીખી લઈએ અને આની સાથે આજના બેઝિકના વિડીયોનો અંત આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ સમજી લઈએ ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા. વિદ્યાર્થીઓ, આ વ્યાખ્યા તમે ધોરણ 9માં પહેલી વાર શીખેલા. અને ચક્રીય ચતુષ્કોણ એટલે નામ બહુ સરસ લાગે, ચક્રીય ચતુષ્કોણ, ચક્ર જેવો ચતુષ્કોણ, એવું કંઈક તમને કદાચ મગજમાં એવા વિચાર આવતા હોય. ચક્રીય એટલે હું કંઈ ચક્ર જેવો ચતુષ્કોણ આવે ના વિદ્યાર્થી, એવું નહીં. ચક્રીય એટલે એક ચક્ર તો છે, પરંતુ કંઈક કેવા મિનિંગમાં તે સમજો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બરાબર. તો આ જ આકૃતિમાં ચતુષ્કોણ જુઓ, ચતુષ્કોણ ABCD. તો આ જે ચતુષ્કોણ ABCD તમને દેખાય છે, તો તે ચતુષ્કોણના ચાર બિંદુ, બિંદુ એ બી સી ને ડી, એ ચારે ચાર બિંદુ આ એક વર્તુળ પર આવેલા દેખાય છે. એટલે કે જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર આવતા હોય, બરાબર, કોઈ એક વર્તુળ એવું આવવું જોઈએ કે જે વર્તુળ એ આ ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ પર આવી જાય, તો આ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. વિદ્યાર્થીઓ, ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય, વર્તુળનું કોઈ સ્પેશિયલ નામ નથી. ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાશે? ચક્રીય ચતુષ્કોણ, કેમ કે આ ચતુષ્કોણના ચારે ચાર બિંદુ વર્તુળ પર છે. આ જ વસ્તુ બાજુમાં લખી છે કે આકૃતિમાં ચતુષ્કોણ ABCD, આ ચતુષ્કોણ ABCDના ચારેય શિરોબિંદુ ABC અને D, આ ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર આવેલા છે. એટલામાં જે ચતુષ્કોણ ABCD છે ને, તે ચક્રીય ચતુષ્કોણ છે. વિદ્યાર્થીઓ, હવે અમુક વાર તમને એવું કહી દઈ કે ચાલો આ ચતુષ્કોણ એક આપી દીધો તમને, તો શું આ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે? જો વિદ્યાર્થીઓ, આ ચાર બિંદુમાંથી વર્તુળ પસાર થઈ જાય, બરાબર, આ ચાર બિંદુમાંથી, આ ચતુષ્કોણના ચાર બિંદુમાંથી વર્તુળ પસાર થઈ જાય તો એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો આ ચતુષ્કોણમાંથી શું લાગે તમને, કંઈક વર્તુળ પસાર થઈ જશે આ રીતના? તો વિદ્યાર્થીઓ, આ તો આશરે 18 મેં પસાર કરી દીધો, પણ આ કંઈ વર્તુળ લાગતું નથી. એટલે અમુક વાર પસાર થઈ પણ જાય, અમુક વાર ન પણ થાય, તો જે ચતુષ્કોણના ચાર બિંદુમાંથી વર્તુળ પસાર થઈ શકતું હોય ને, તો જ એને ચક્રીય કહેવાય, બરાબર. એટલે આપણે પ્રયત્ન એવો કરવો પડે કે ચાર આ ચાર બિંદુમાંથી વર્તુળને પસાર કરીએ, અને આપણે સક્સેસ થઈ શકતા હોઈએ તો તે ચતુષ્કોણ ચક્રીય થશે. ઓકે, તમને કોઈ ચક્રીય ચતુષ્કોણની વિદ્યાર્થીઓ આકૃતિ દોરવા કહી તો તમે દોરી શકો છો, કંઈ નહીં કરવાનું. પહેલાં તમારે વર્તુળ જ દોરી દેવાનું. જો તમે પહેલાં ચતુષ્કોણ દોરશો તો હું ગેરંટી ચક્રીય જઈ, પરંતુ તમને ચક્રીય ચતુષ્કોણની આકૃતિ દોરવા કહી તો વર્તુળ દોરી દેવો, અને આ વર્તુળની અંદર આ રીતે મસ્ત ગોઠવાઈ જાય તો ચતુષ્કોણ દોરી દેવો. તો આ તો જગ ચોરસ જેવો જ લાગતો છે, કંઈ નહીં. તો આ ચતુષ્કોણ ચક્રીય છે, કેમ કે આના ચારે ચાર બિંદુ મેં વર્તુળ પર જ લીધા. જ્યારે પણ ચક્રીય ચતુષ્કોણની આકૃતિ દોરવાની આવે તો પહેલાં વર્તુળ જ દોરી દેવાનું, ને વર્તુળ પર જ્યાં ઈચ્છા થાય ત્યાં ચાર બિંદુ મૂકીને ચતુષ્કોણ બનાવી દેવાનો. તો આ ચતુષ્કોણ બની જશે ચક્રીય ચતુષ્કોણ. વિદ્યાર્થીઓ, ચક્રીય ચતુષ્કોણના બે પરિણામ કે જે તમે ઓલરેડી 9માં શીખેલા જ છો, તો તેને આપણે રિવાઇઝ કરીએ. તો પહેલું પરિણામ છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની એક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ સામસામેના ખૂણા એ તો તમને ખબર પડી જાય કે આ ખૂણો એની સામે જવાનું, બી એ પાસે કહેવાય જ્યારે સી સામે જતો રહે, બરાબર. તો ખૂણો એની સામે છે ખૂણો સી, તો પરિણામ એવું કહે કે આ સામસામેના ખૂણાનો સરવાળો 180, ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180, નીચે લખેલું જ છે. હવે સામસામેમાં તો આ બે પણ સામસામેના કહેવાય, તો ખૂણો બી અને ખૂણો ડી આ બે સામસામેના છે, તો ખૂણો બી વત્તા ખૂણો ડી આ સરવાળો પણ 180, બરાબર. બે જોડી આવે સામસામેની, આ પહેલી જોડી આ બીજી જોડી, તો આ બંને જોડોનો સરવાળો 180. આ બંને જોડીનો એક સાથે ચારે ચારનો સરવાળો નહીં લેવાનો, એક એક જોડનો સરવાળો, કે એક જોડ એટલે એક જોડમાં કાં તો એ સાથે સીનો સરવાળો લેવો અથવા બી સાથે ડીનો સરવાળો લેવો. ઓકે, એના પછી વિદ્યાર્થીઓ અનુરિવર્સ, એટલે કોઈ એક ચતુષ્કોણ તમને આપી દીધો, હવે તે ચતુષ્કોણના તમે ચાર ખૂણા માપી લીધા, અને ખૂણા માપ્યા પછી તમે જોયું કે એ જે ચતુષ્કોણ છે તેમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે, બરાબર. તમે જે ચતુષ્કોણ તમને આપ્યો તેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે એવું તમે જોયું, તો તે ચતુષ્કોણ 100% ગેરંટી સાથે, કેમ કે એ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે, અને તમે જો પ્રયત્ન કરશો તો તે ચતુષ્કોણના ચાર બિંદુમાંથી એક વર્તુળ પસાર થઈ જશે.
तो आज परिणाम है कि जे चतुष्कोण समसामयनी जोड़ना खूणानो सरवाळो 180 अंश थाय तो ते चतुष्कोण चक्रीय चतुष्कोण है। जो विद्यार्थियों चतुष्कोण चक्रीय हो तो समसामयना खूणानो सरवाळो 180 और जो कोई चतुष्कोण समसामयना खूणानो सरवाळो 180 थी गयो तो ते चतुष्कोण चक्रीय। बस आ रीते याद रखना, चक्रीय तो समसामयना खूणानो सरवाळो 180, खूणानो सरवाळो समसामयना खूणानो सरवाळो 180 तो ते चतुष्कोण चक्रीय। तो याद रही जाए तेवज परिणाम है। आ परिणाम तब कदा नौमा में साबित करू हे, चौपड़ी में बड़ी सौत सौत साबिती आपेली हो। ओके विद्यार्थियों, तो आ बदा परिणाम हमें आ परिणाम उपयोग गणतरी में दाखलाओं में उपयोग में आवशे, परंतु ये कई परिणाम बैठा साबित करवाना आवाना नहीं। हवे आपणे आपणुं जे 10मा धोरणनुं चेप्टर छे तेमां जे परिणाम शीखीशुं ते बधा साबित करवा पड़शे। ओके विद्यार्थियों, तो तमे आ आजे परिणाम छे चक्रीय चतुष्कोणनी व्याख्या ते तमे नोटबुक में सारअक्षर उतारी लेवो अने एनी प्रेक्टिस करी नाखो। जे कंई पण मोड़े करवानुं छे ते करी नाखो, तमारो स्क्रीनशॉट पण लई शको छो। तो विद्यार्थियों आनी साथे आजे वर्तुळનો બેઝિકનો જે ત્રીજા ભાગનો વિડિયો છે તો તેમાં અત્યાર સુધીનો એટલે કે તમે જ્યારથી વર્તુળ ચેપ્ટરના અભ્યાસની શરૂઆત કરી હતી એટલે કે છઠ્ઠું કે સાતમું કંઈ પણ ધોરણ હોય તો ત્યાંથી તે નવમા ધોરણ સુધી તમે જેટલી પણ વસ્તુ શીખેલા તે બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી આ ત્રણ વિડીયોમાં। તો હવે જે ચોથો વિડીયો આના પછી આવશે તેમાં આપણે ટેક્સ્ટબુકના ટોપિક ચાલુ કરીશું, બરાબર? તો ટેક્સ્ટબુકમાં પહેલો ટોપિક જે પ્રસ્તાવના છે અને જે નવી વ્યાખ્યાઓ આવે છે તેને જોઈશું, અને ધીમે ધીમે આ ચેપ્ટરમાં પણ બે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રમેય છે અને તે બેમાંથી એક પ્રમેય પૂછાવાની શક્યતા છે। સાથે સાથે સાબિતીના પણ અમુક દાખલાઓ આ ચેપ્ટરમાંથી ઘણીવાર પૂછાઈ જતા હોય છે, તો તે બધા દાખલા પણ આપણે જોશું, ગણતરીવાળા દાખલા જોશું અને એ જ રીતે મસ્ત રીતે આ ચેપ્ટરમાં આગળ વધતા રહીશું। હવે વિદ્યાર્થીઓ, કદાચ આટલા જે મેં તમને આ બધા પરિણામ શીખવ્યા આ ત્રણ વિડીયોમાં, તો એમાંથી અમુક પરિણામનો ઉપયોગ કદાચ દાખલામાં ન પણ આવે તો તમને કદાચ એવું પણ લાગે કે સર આ બધા પરિણામમાં આપણે કેમ સમયનો બગાડ કર્યો, આ પરિણામનો ઉપયોગ તો દાખલામાં છે જ નહીં। તો સર જેટલી વસ્તુ દાખલામાં આવતી હોય તેટલી જ વસ્તુ કરાવી જોઈએ ને, કદાચ એવા તમને સવાલ થઈ શકે। પરંતુ વિદ્યાર્થીઓ, બોર્ડનું જે પેપર સેટ થાય તેમાં જરૂરી નથી કે જે દાખલા ચોપડીના હોય તે જ બેઠા આવે। ચોપડીમાં અમુક દાખલા એવા ઘણા બધા દાખલાઓ છે કે જેમાં પરિણામનો ઉપયોગ કદાચ ન થાય ચક્રીય ચતુષ્કોણનો, પરંતુ બોર્ડની પરીક્ષામાં જે દાખલો પૂછાતો હોય તેમાં પરિણામનો ઉપયોગ કરવો પડે। હાલમાં તમે યુનિટ ટેસ્ટની વાત કરો તો યુનિટ ટેસ્ટમાં એક દાખલો પહેલાં ચેપ્ટરમાંથી પૂછાઈ લો કે કંઈક 12-વાળી સંખ્યા હતી તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવો, તો તે દાખલો 9મા ધોરણનો છે અને 10મા ધોરણમાં આવી રહ્યા છો, ટોપિક છે પણ એવા દાખલા તો એક પણ આપ્યા નથી। તો 9મા ધોરણનું જો તમને હાલમાં 10મા ધોરણની યુનિટ ટેસ્ટમાં પૂછાતું હોય તો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય, એટલા માટે આ બધા પરિણામને મગજમાં ફિટ કરવા જરૂરી છે। વિદ્યાર્થીઓ, તમે કોઈ એક્સ્ટ્રા મટીરિયલની પ્રેક્ટિસ કરશો ત્યારે પણ એવા ઘણા બધા દાખલાઓ આવશે કે જેમાં બધા પરિણામની મદદ લેવી પડે, તો આ પરિણામ તમારા મગજમાં ફિટ હોય તો તમે એની મદદ લેશો ને, ત્યારે આપણે કંઈ 9મા ધોરણની ચોપડી લઈને થોડા બેસવાના છે। તો આ બધા પરિણામને નોટબુકમાં સારા અક્ષર ઉતારીને મોડે કરી નાખજો, તમને ઘણું કામ લાગશે, તમને એવું લાગશે કે અત્યારે કંઈ કામ નહીં લાગ્યું, આગળ જતાં પણ કામ લાગી શકે। ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા આટલી હું મારી વાત અહીંયા પૂરી કરું છું, નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું, ત્યાં સુધી જય હિન્દ।